રાજકોટ મહાનગરપાલિકામાં સૈનિક કમિટીની બેઠક સામાકાંઠા પેડક રોડ પર ઓડિટોરિયમની બાજુમાં કમ્પાઉન્ડ હોલ વોકિંગ ટ્રેક હર્ડિંગ બોર્ડ પર જાહેરાતના હક આપવા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે લાયન સફારી પાર્કમાં ટુ વે ગેટ બનાવવા લાંચ કેસના આરોપી ટીપીઓ સાગઠિયા વિરુદ્ધના કેસ અને ફાયર બ્રિગેડના રિવાઇઝ સેટઅપને મંજૂરી સહિતની 46 દરખાસ્ત અંગે નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત શહેરમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર વિભાગને વધુ સુદૃઢ બનાવવા નવી ભરતી કરવા પરિપત્ર જાહેર કરાયો, જે અંતર્ગત મનપા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ભરતી અંગે દરખાસ્ત કરાઈ. નવ ફાયર જવાનો અને અધિકારીની ભરતી અંગે નિર્ણય લેવાયો. આ સાથે શહેરમાં 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન ઊભું કરાશે. 450થી વધુ ફાયરમેનની ભરતી કરાશે. ફાયર વિભાગમાં 2 વિભાગ અલગથી ઊભા કરવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને નવું ફાયરનું સેટઅપ ઊભું કરવાની ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ખૂબ એક ઐતિહાસિક નિર્ણય કહી શકાય, કારણ કે 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન અને સ્ટાફનું સેટઅપ, એટલે કુલ 425થી વધુ ફાયર બ્રિગેડમાં નવી ભરતીઓ આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે. એટલે રાજકોટ મહાનગરપાલિકાનું 650થી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે, એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે.